સ્ત્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ ત્રણમાં કોમ્પ્યુટર વિષય શીખીશું કોમ્પ્યુટર વિષયમાં પ્રથમ ચેપ્ટર કોમ્પ્યુટર શું છે જેના વિશે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો ગયા પીરિયડમાં આપણે કોમ્પ્યુટરના ભાગોની ચર્ચા કરી હતી બરાબર આ કોમ્પ્યુટરના ભાગોમાં આપણે મોનિટર કીબોર્ડ માઉસ શીપીયું આ વિશે શીખ્યા હતા બરાબર ને હવે આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના બાકીના બે ભાગ જે બાકી છે આપણા શીખવાના કયા કયા તો પ્રિન્ટર અને સ્પીકર તો આ બે ભાગો વિશે આજે આપણે શીખીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તમને આ ચિત્ર દેખાય છે જુઓ એ ચિત્રમાં પ્રિન્ટર પ્રિન્ટર તમને દેખાય છે પ્રિન્ટર કેવું છે તો મોટું સાધન હોય એવું લાગે છે આ પ્રિન્ટર છે પ્રિન્ટરમાં કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે બધું પ્રિન્ટર છાપે છે તે ચિત્રો પણ છાપે છે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ પણ કાગળ પર લખ્યું હોય બરાબર અને એની આપણે બીજી કોપી કરવી હોય તો આ પ્રિન્ટર દ્વારા આપણે બીજી કોપી કરી શકીએ ત્યારબાદ છઠ્ઠો ભાગ છે સ્પીકર જે તો આપણા બધાના ઘરે હોય છે ટીવીની સાથે પણ સ્પીકર કનેક્શન હોય છે બરાબર ને તમે જો સ્પીકર ત્રણ છે અહીં સ્પીકર ત્રણ આપ્યા છે આપણને બરાબર તો સ્પીકર શેના માટે ઉપયોગમાં આવે છે તો સંગીત સાંભળવા માટે તો કોમ્પ્યુટરમાં પણ સ્પીકર સંગીત સાંભળવા માટે ઉપયોગમાં લેવાય છે આમ વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટરના છ ભાગો વિશે શીખ્યા બરાબર કયા કયા છ ભાગો વિશે શીખ્યા તો મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ પ્રિન્ટર અને સ્પીકર આ છ ભાગો વિશે આપણે શીખ્યા છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણું પ્રથમ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે તો આપણે એનું સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાયમાં જો પ્રસ પ્રશ્ન નંબર એક કોષમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો આપણને કોશમાં શબ્દ આપ્યા છે જો પેલું છે મોનિટર પ્રિન્ટર બેકસ્પેસ સીપીયુ સ્પેસ બાર એન્ટર સિફ્ટ કરશર કી ડિલેટ માઉસ ક્લિકિંગ અને કેપ્સ કી આ બધા ભાગો આપણને કાઉસમાં આપ્યા છે આપણે નીચેની ખાલી જગ્યા વાંચીશું અને ખાલી જગ્યા પૂર્ણ કરીશું પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કી કરશરની ડાબી બાજુનો અક્ષર ભૂસે છે તમને અહીં વંચાતું હશે તો કઈ કી અક્ષરનો ડાબી બાજુનો અક્ષર ભૂસે છે બરાબર તો એ આવશે બેકસ્પેસ કી અહીં આવશે બેકસ્પેસ કી બરાબર ત્યારબાદ નંબર બે નંબર બે ખાલી જગ્યા વી ડી યુ તરીકે પણ ઓળખાય છે ગયા વિડિયોમાં આપણે જોયું હતું કોને વિડિયો તરીકે ઓળખાય છે તો મોનિટર મોનિટરને વીડીયુ તરીકે ઓળખાય છે તો અહીં શું આવશે જવાબ મોનિટર બીજી ખાલી જગ્યામાં આવશે જવાબ મોનિટર ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા કરશનને એક લીટી ઉપર કે નીચે તથા લીટી પર ડાબે કે જમણે ખસેડવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો કઈ કીનો ઉપયોગ થશે તો કરસર કી બરાબર કઈ કીનો ઉપયોગ થશે કરસર કી એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે બરાબર ને આ બે જમણે લઈ જવા માટે કરસર કીનો ઉપયોગ થાય છે બરાબર ત્યારબાદ આપણે આગળની ખાલી જગ્યા નંબર ચાર આમાં આપણે જવાબો પણ લખ્યા છે ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે નંબર પાંચ માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો એને શું કહેવાશે ક્લિકિંગ નંબર છ અક્ષરોને કેપિટલમાં ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે કઈ કીનો ઉપયોગ થશે તો કેપ્સલોક કી નંબર સાત કાબ કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થશે કાગળને છાપવા માટે તો પ્રિન્ટરનો ઉપયોગ થશે બરાબર નંબર આઠ અક્ષરો અથવા શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે સૌથી લાંબી કી કઈ કી તો સ્પેસ બાર કી સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે નંબર નવ ખાલી જગ્યાએ નિર્દેશ કરવા માટેનું સાધન છે તો કયું માંશ માઉસ આપણને નિર્દેશ કરવા માટેનું સાધન છે નંબર દસ નવી લિટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે નવી લીટી પર જવા માટે આપણે એન્ટર કીનો ઉપયોગ થાય છે કર હવે નંબર અગિયાર કરશરની જમણી બાજુના અક્ષરને ખાલી જગ્યા કી ભૂંશે એટલે કે સાફ કરે છે જમણી બાજુના અક્ષરને તો કઈ કી સાફ કરે છે ડિલેટ કી બરાબર ત્યારબાદ છેલ્લે નંબર બાર કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે કઈ કીનો ઉપયોગ થાય છે તો શિફ્ટ કી બરાબર એક કી ઉપર બે અક્ષરો આપેલા છે તેમાંથી ઉપરના અક્ષરને આપણે ટાઈપ કરવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે શિફ્ટ કીનો બરાબર ત્યારબાદ આપણે હવે જોઈશું સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્યો માટે એફ લખો કોમ્પ્યુટર ભૂલ કરતું નથી બરાબર કોમ્પ્યુટર ભૂલ કરતું નથી આ વાક્ય કેવું છે સાચું એટલે શું આવશે ટી બરાબર ત્યારબાદ માઉસને વીડીયુ કહે છે માઉસને વીડીયુ નથી કહેવાતું વીડિયું તો કોને કહેવાય મોનિટરને એટલે આ છે ખોટું વાક્ય બરાબર ને એટલે અહીં આપણે શું લખીશું એફ બરાબર એફ લખીશું અહીં આપણે બરાબર ત્યારબાદ નંબર ત્રણ નંબર ત્રણ કોમ્પ્યુટર ઘણી વસ્તુઓને યાદ રાખી શકતું નથી કોમ્પ્યુટર તો ઘણી બધી વસ્તુઓને યાદ રાખી શકે છે બરાબર ને તો આ વાક્ય કેવું છે ખોટું એટલે અહીં શું આવશે એફ બરાબર ને ફોલ્સ એફ કીબોર્ડ પર બે કે ત્રણ બટન હોય છે ખોટું બે કે ત્રણ બટન તો કોના ઉપર હોય છે માઉસ ઉપર હોય છે કીબોર્ડ ઉપર તો ઘણી બધી કીઓ હોય છે એટલે અહીં પણ શું આવશે એફ ફોલ્સ અક્ષરોને કેપિટલમાં ટાઈપ કરવા માટે કેપ્સ લોકીનો ઉપયોગ થાય છે બરાબર અક્ષરોને કેપિટલ ટાઈપ કરવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય કેપ્સલો કીનો આ શું છે રાઈટ એટલે અહીં આવશે ટી સ્ક્રીન પર નાના એરોને માઉસ પોઈન્ટર કહે છે બરાબર સ્ક્રીન પર નાના એરાને શું કહેવાય છે માઉસ પોઈન્ટર કહેવાય છે આ સાચું છે એટલે અહીં આવશે ટ્રુ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ચેપ્ટર કોમ્પ્યુટર શું છે એ શીખી ગયા બરાબર તો હવે પછી આગળના પિરિયડમાં આપણે ચેપ્ટર ટુ શીખીશું ઓકે થેન્ક યુ